જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. વિદ્યાર્થીઓ, આજે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2ના દાખલાની શરૂઆત કરીશું. લાસ્ટ વિડીયોમાં મેં તમને વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુનું સૂત્ર શીખવાડેલું હતું. આશા રાખું છું કે તમે તે બે સૂત્રને મૂળે કરી નાખ્યા હશે. લાસ્ટ વિડીયોમાં જે કંઈ પણ ઉદાહરણના દાખલા કરાવ્યા છે તેની પ્રેક્ટિસ કરી હશે. ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 7.2માં પ્રશ્ન 1 રકમ બોર્ડ પર લખેલી છે. વિદ્યાર્થીઓ, તમને આવડે જ છે આ પ્રશ્ન 1નો દાખલો? સાચી વાત, એકદમ સહેલો દાખલો. રકમ વાંચે એટલે તમે કહેશો કે સર આ દાખલો તો અમને આવડે છે, છતાં પણ આપણે જોઈ લઈએ. તો રકમને સમજો, બિંદુઓ -1, -7 અને 4, 3ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિદ્યાર્થીઓ, તમને બે બિંદુ આપેલા છે, એ બે બિંદુને જોડવાથી રેખાખંડ બને, તે રેખાખંડનું વિભાજન થાય છે, કેટલા ગુણોત્તરમાં વિભાજન થાય છે, અને જે બિંદુ વિભાજન કરે છે તે બિંદુ તમારે શોધવાનું છે. શું કરવાનું છે? શોધવાનું છે. સૌથી પહેલાં આપણે ડેટા તૈયાર કરીએ. શું તૈયાર કરીએ? ડેટા. તમને રકમમાં જે બે બિંદુ આપેલા છે તેમાં પહેલાં બિંદુને x1, y1, બીજા બિંદુને, આ એક સિસ્ટમ છે, આ એક પ્રોસેસ છે જે તમારે યાદ રાખવાની. સ્ટાર્ટ કરીએ. તો ધારો કે અને બિંદુને એ અને બી નામ આપી દઈએ, કેમ કે એ લોકોએ તો કંઈ નામ આપ્યા નથી, તો આપણે શું નામ આપીશું? એ અને બી. તો પહેલું બિંદુ ધારો કે a(x1, y1) બરાબર a(-1, 7). બીજું બિંદુને બી નામ આપીશું b(x2, y2) બરાબર b(4, -3). ગુણોત્તર તમને આપેલો છે, ગુણોત્તર એટલે કે m1 + m2, આ ગુણોત્તર કેટલો છે? એનો અર્થ વિદ્યાર્થીઓ m1 = 2 લેવાના અને m2 = 3. વિદ્યાર્થીઓ, વિભાજન બિંદુના યામ તમારે શોધવાના છે, એટલે લખવાનું વિભાજન બિંદુના યામ p(xy) બરાબર સૂત્ર, તો p(m1x2 + m2x1) ના છેદમાં m1 + m2 કોમા m1y2 + m2y1 ના છેદમાં m1 + m2. સિમ્પલ સૂત્ર, બધાને યાદ રહી જ ગયું હશે, બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો આગળ વધીએ. તો હવે આપણે મૂકવાની છે કિંમતોને. તો p(કૌંસમાં) બધી કિંમત તૈયાર છે. બીજી એક વસ્તુ કહેવા માંગુ છું વિદ્યાર્થીઓ, કે આજે કૌંસ દોરો છો એ સાદો કૌંસ દોરવાનો, અને તમારે બે લીટીનું લખાણ છે એટલે બે લીટી જેટલો મોટો કૌંસ દોરજો. તમે જો ચોરસ કૌંસ દોરો તો તે ખોટું કહેવાય, કેમ કે બિંદુને હંમેશા સાદા કૌંસમાં જ દર્શાવાય. આ બિંદુ છે વિદ્યાર્થીઓ, શું છે? બિંદુ છે, આખું એક બિંદુ કહેવાય. ચાલો વિદ્યાર્થીઓ, તો m1ની કિંમત છે 2, x2 = 4 વત્તા m2 x1 = m1 + m2 2 + 3 કોમા m1 y2 + m2 y1 = m1 + m2. ચાલો ડેટા તો મુકાઈ ગયા, હવે સાદુરૂપ આપવાનું છે. ધ્યાન આપજો, સાદુરૂપમાં 4 + 8 + −3 = 3 / 3 / 2 −3 × 6 ઓકે + 7 = 3 / 2 સાદુરૂપમાં આગળ વધીએ. 8 - 3 = 21 - 6 = ભાગ ચલાવીએ, 5 × 5 = 5, 5 × 15. તો વિદ્યાર્થીઓ, વિભાજન બિંદુ આવી ગયું ઓર્ડર પેર 1, 3. સિમ્પલ આવડી જાય ને, ધ્યાનથી સાદુરૂપ આપવાનું છે, બરાબર? આગળ વધીએ. તો હવે આપણે કરીશું પ્રશ્ન 2. પ્રશ્ન 2 પણ તમે કરેલો જ છે, ઉદાહરણમાં આવેલો ને આ ટાઈપનો ત્રિભાગ બિંદુ. ચાલો રકમ આખી વાંચીએ. બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. શું શોધવાનું છે તમારે? ત્રિભાગ બિંદુના યામ. ત્રિ એટલે અને અહીંયા 3 ભાગ કેવા? સમાન, 3 સરખા ભાગ થશે. કેવા ભાગ થશે? 3 સરખા ભાગ થશે. તો આપણે દોરીશું આકૃતિ. આકૃતિમાં દોરીશું રેખાખંડ.
बिंदु ने लो कई नाम नहीं आप अपने ए ने बी नाम आपीशू पहलू बिंदु ए ऑफ फोर माइनस वन बीजू बिंदु बी ऑफ माइनस टू माइनस थ्री आ रेखाखंड वच्चे तमारे केटला बिंदु मुकशो तो त्रण भाग थशे बे बिंदु मुकशो तो रेखाखंड त्रण भाग थशे केटला भाग थशे त्रण भाग अने बे बिंदु ध्यान थी मुकजो के जेथी एवं लगे कि भाग सरखा है मारू तो जरा केम टेम थवाने चांसेस है लगे सरखू जो कि जरा चलो जरा तारा एम टेम थाय तो कहीं वांधो नहीं हम आ बिंदु ने अपने शू नाम आपी दी એટલે હવે આપણો ટાર્ગેટ છે કે બિંદુ P અને Q શોધવાના તો સૌથી પહેલાં તમારે લખવાનું કે ધારો કે બિંદુઓ P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ કરતા બિંદુઓ છે ધારો કે કયા કયા બિંદુઓ વિદ્યાર્થીઓ બિંદુઓ P અને Q કયા રેખાખંડના એ રેખાખંડ AB ના શું કરે છે ભાઈ રેખાખંડ AB ના ત્રિભાગ કરતા બિંદુઓ છે આ બે બિંદુઓ આપણે શોધવાના છે શોધવાનું સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે શોધીશું બિંદુ પી બિંદુ પી શોધવા માટે તમારે વિભાજન સૂત્રની મદદ લેવાની છે અને વિભાજન સૂત્રમાં તમારી પાસે ગુણોત્તર હોવો જોઈએ તો ગુણોત્તર પણ તમારે જાતે જ ઓળખવાનો છે તો આ એક ભાગ થયા ને અહીંયા આ કેટલા ભાગ થયા તો એક જેમ બે એટલે કે બિંદુ પી રેખાખંડ એ બીનું કેટલા ગુણોત્તરમાં એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે આ લીટી તમારે લખવાની શું કરવાની આ લીટી તમારે લખવાની કે હવે કયું બિંદુ તો બિંદુ પી કોનું રેખાખંડ એ બીનું કેટલા ગુણોત્તરમાં એક જેમ બે ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે લખતા આવડે આવું તો ચલો હવે આપણે બિંદુ ધારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો ધારો કે તો આ જે એ છે તેને તમને શું ધારશો તમે એક્સ વન વાય વન બરાબર એ ઓફ ફોર કોમા માઇનસ વન બિંદુ બીને શું ધારશો એક્સ ટુ વાય ટુ બરાબર બી ઓફ માઇનસ ટુ માઇનસ થ્રી એના પછી વિદ્યાર્થીઓ ગુણોત્તર લખો ગુણોત્તર એમ વન જેમ એમ ટુ જે તમને અત્યારે લખો આપણે એક જેમ બે એટલે કે એમ વન બરાબર એમ ટુ બરાબર બિંદુ પી શોધવાનું સ્ટાર્ટ કરીએ તો લખીશું આપણે બિંદુ પીના યામ શું લખીશું બિંદુ પીના યામ ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશું ચલો વિદ્યાર્થીઓ સૂત્ર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ કોમા એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ એકદમ સિમ્પલ સૂત્ર ચલો આગળ વધતા જાઓ એમ વન એક્સ ટુ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ એમ વન વાય ટુ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ સાદરૂપ માઇનસ બે વત્તા બે ચોક આઠ છેદમાં બે ને એક માઇનસ ત્રણ વત્તા ઓછા બે એકા બે છેદમાં બે ને એક આઠ ઓછા બે છેદમાં ઓછા ત્રણ ઓછા બે ઓછા પાંચ છેદમાં ત્રણ પડશે સમજ કંઈ પણ નહીં ખ્યાલ આવે તો બોલજો ત્રણ દો છ અહીંયા તો ભાગ ચાલતો નથી તો વિદ્યાર્થીઓ બે કોમા માઇનસ પાંચના છેદમાં ત્રણ તો આવી ગયા બિંદુ પીના યામ રકમ આપણી બરાબર છે ને એકદમ કમ્પ્લીટ જરાક આ પીનો આન્સર જરાક ફટાફટ જોઈ લેવું તો પાછળ પહેલો આવી ગયો આન્સર કે કંઈ ભૂલ તો નથી ને આપણે ચેક કરી લઈએ બરાબર છે ચલો વિદ્યાર્થીઓ હવે આપણે શોધીશું બિંદુ ક્યુના યામ તૈયાર બધા તો વિદ્યાર્થીઓ બિંદુ ક્યુના યામ તમે બે રીતે શોધી શકો છો એક તો વિભાજન સૂત્રથી અને બીજું મધ્ય બિંદુના સૂત્રથી તો કોનું કોનું મધ્ય કયા રેખાખંડનું મધ્ય બિંદુ તો ક્યુ એ પીબીનું ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ થાય કેમ કે પીના યામ આવી ગયા તો પછી મધ્ય બિંદુની જ આપણે પ્રોસેસ કરીએ તો એ વધારે સારું પડે તો બિંદુ પીના યામ આપણે સૌથી પહેલાં આકૃતિમાં લખી નાખીએ તો શું યામ આવ્યા ટુ કોમા હવે આપણે લખીશું કે ક્યુ એ કોનું હવે ક્યુ એ રેખાખંડ પીબીનું મધ્ય બિંદુ છે ચલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ ક્યુના યામ શોધવાનું વિદ્યાર્થીઓ મધ્ય બિંદુના સૂત્રમાં આપણે ડાયરેક્ટ જ માઇન્ડ એપ્લાય કરીશું મેં તમને શીખવાડેલું કે ભાઈ એક્સ યામનો
સરવારો ભાગ્યા બે વાયામનો સરવારો ભાગ્યા બે યાદ રાખજો પરીક્ષા સુધી ચલો તો એક્સિયમ એટલે પહેલું એક્સિયમ કહેવાય 2 વત્તા ઓછા 2 છેદમાં 2 પડે છે સમજ તમે ડાયરેક્ટ 2 ઓછા 2 લખી નાખો તો પણ ચાલે ચલો એના પછી ઓછા 5 ના છેદમાં 3 વત્તા માઈનસ 3 દેખાય છે બધાને બોર્ડ પર છેદમાં 2 ચલો ધ્યાનથી સાદુરૂપ આપીશું 2 વત્તા ઓછા ઓછા 2 છેદમાં 2 ઓછા 5 ના છેદમાં 3 વત્તા ઓછા 3 છેદમાં 2 સાદુરૂપ 2 ઓછા 2 0 ના છેદમાં 2 વિદ્યાર્થીઓ ક્રોસ ગુણાકાર આવડે છે ને ઓછા 5 ઓછા 3 ટલી 9 છેદમાં 2 0 ના છેદમાં 2 0 ઓછા 5 ઓછા 9 વિદ્યાર્થીઓ અહીંયા છેદમાં 3 લખવાના તો રહે જ ગયા ને આપણા ક્રોસ ગુણાકારમાં છેદ બી લખવો પડે ને તો ધ્યાન આપો તમે બધા ચાલો છેદમાં શું આવશે 3 દેખાય છે બધાને ચાલો ઓછા 5 ઓછા 9 ના 3 નીચે આવે એટલે 3 ગુણ્યા 2 ભાગ ચલાવો જીરો કોમા માઇનસ 7 ના છેદમાં 3 તો આ કયું બિંદુ આવ્યું વિદ્યાર્થીઓ તો q ના યમ પણ આવી ગયા એટલે આ દાખલો પૂરો થાય છે શું q ના યમ પરફેક્ટ આવ્યા આપણા ઓકે કઈ નહીં ખ્યાલ આવ્યો તો પૂછી લેજો છે કોઈને કઈ ડાઉટ તો લખી નાખો એક જ મિનિટ બોલો બે ની નીચે 1 વિદ્યાર્થીઓ છેદમાં 1 આપણે શા માટે લખીએ કેમ કે 2 ના છેદમાં 1 એટલે 2 જ કહેવાય ને વિદ્યાર્થીઓ છેદમાં કંઈ નથી તો આપણે 1 સમજીએ પણ એનો અર્થ એવો નથી કે 1 લખ્યા કરો સમજી ગયા જ્યારે જરૂર હોય ત્યારે લખવાનો હોય 2 ના છેદમાં 1 લખવાની છેદમાં 1 આવે તો નહીં લખવાનો મતલબમાં ઓકે તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન 1 અને 2 કમ્પ્લીટ હવે આપણે આવ્યા પ્રશ્ન 3 પ્રશ્ન 3 ની રકમ બોર્ડ પર નથી લખી કેમ કે રકમ ઘણી લાંબી છે પછી આપણે જગ્યા ઘટશે એટલા માટે તો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 143 143 પર જોતા રહેજો પ્રશ્ન 3 ની રકમને જરાક જોતા રહેજો આકૃતિ એ લોકોએ આપેલી છે જો તમને રકમમાં એક આકૃતિ દેખાય છે બધાને હવે આ આકૃતિ આપણે એકદમ સિમ્પલ ફોર્મમાં દોરેલી છે એકદમ સિમ્પલ ફોર્મમાં ઓકે ચાલો હવે રકમને સમજવાનું સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ રકમમાં તમને કીધું છે કે તમારી શાળા તમારી સ્કૂલ તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે વિદ્યાર્થીઓ એક મેદાન છે ABCD દેખાય છે તમારી ચોપડીમાં આકૃતિમાં આવું ABCD આકારનું એક લંબચોરસ મેદાન છે લંબચોરસ છે મેદાનનો આકાર કેવો છે લંબચોરસ અને એમાં રમતગમતની પ્રવૃત્તિ એટલે કે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ચાલતું છે બરાબર રમતગમતની બધી પ્રવૃત્તિનું યોજના કરેલ છે તમારી સ્કૂલમાં થાય ને સ્પોર્ટ્સ ડે ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ ચોક પાવડરની મદદથી ચોક પાવડર એટલે ચૂનો બરાબર ને તમે કબડ્ડી રમતી વખતે અને ક્રિકેટ રમતી વખતે ચૂનો લઈને ગયેલા ને તો વિદ્યાર્થીઓ ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે જોજો ઊભી લીટી દેખાય છે તમને ટેક્સ્ટબુકમાં ઊભી લીટી તો ચોક પાવડર લીધો એટલે કે ચૂનો લીધો અને જો અહીંયાથી મેદાન ચાલુ થાય છે તો 1 મીટર છોડીને એક ઊભી લીટી દેખાય છે પાછું એક મીટર છે વિદ્યાર્થીઓ આ કેટલા મીટર છે 1 મીટર ભાઈ પાછું 1 મીટર છોડીને બીજી એક લીટી 1 મીટર છોડીને ત્રીજી લીટી ચોથી લીટી એવી રીતના 10 ઊભી લીટી તમને દેખાય છે વિદ્યાર્થીઓ 10 જોવા જાય તો ટોટલ 12 લીટી છે બરાબર ને એમાં આ પહેલી અને છેલ્લી લીટી એ લીટી નહીં કહેવાય 1 થી 10 સુધીની લીટી તમને ભલે ટેક્સ્ટબુકમાં 12 લીટી દેખાય પણ એ તો બોર્ડર છે સાઈડ પર શું છે બોર્ડર છે હવે આગળ સમજીએ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર AD વિદ્યાર્થીઓ અહીંયા લખી દઈએ આપણે A અને અહીંયા ઉપર છે D આ AD પર એક AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે વિદ્યાર્થીઓ 100 ફૂલના કુંડા ફૂલ કુંડા એટલે કે છોડવા શું મૂકેલું છે છોડવા કે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું તો 1 મીટરના અંતરે અહીંયા 1 મીટર થાય એટલે પહેલું છોડવું આ 1 એટલે કેટલા મીટર 1 મીટર પછી 2 મીટરે બીજું છોડવું 3 મીટરે ત્રીજું છોડવું 4 મીટરે ચોથું 5 મીટરે પાંચમું છોડવું એના તો 100 છોડવા મૂકેલા છે કેટલા 100
એટલે આપણાથી તો આકૃતિમાં પહોંચાય નહીં ત્યાં સુધી. એટલે તમારે મનમાં સમજી જવાનું કે આ રીતે આગળ વધતા વધતા તમારે 100 સુધી પહોંચવાનું છે. ક્યાં સુધી? 100 સુધી. એટલે 100 કુંડા મૂકેલા છે. કેટલા? 100. નિહારિકા બીજી હરોળમાં દોરે છે. નિહારિકા છોકરી છે એક. નિહારિકા બીજી લાઇન, આ બીજી લાઇન દોરેલી છે ને, અહીંયા નહીં દેખાશે તમારે ટેક્સ્ટબુકમાં. એટલે હવે તમારે એક આકૃતિ એમ કલ્પના કરવાની કે અહીંયાથી એક લીટી દોરેલી છે, તો એ બીજી લાઇનમાં કોણ દોરે છે? નિહારિકા. અહીંયાથી હું ચાલુ કર્યું, દોરવાનું ચાલુ કરી દીધું. એના પછી અને તેને એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું. સોરી, હા, તેને 1/4 ભાગનું અંતર કાપ્યું છે. નિહારિકા બીજી હરોળમાં દોરે છે. કઈ હરોળમાં? બીજી. અને એને કેટલું અંતર કાપ્યું? એડીનું 1/4 ભાગ. એડી વિદ્યાર્થીઓ, એડી, આ એડી પર કેટલા કુંડા મૂકેલા છે? દરેક કુંડા વચ્ચેનું અંતર કેટલા કેટલા મીટર? આ 1 મીટર, તો આ 2 મીટર, 3 મીટર. તો વિદ્યાર્થીઓ તમે 100માં કુંડા પર આવશો તો આ અંતર થશે 100 મીટર. આ 100 મીટરનું 1/4 ભાગ કીધા. એડીના 1/4 ભાગ. કોના 1/4 ભાગ? એડી એટલે કેટલું? 100 મીટર. એડી એટલે કેટલું? 100 મીટર. આ 100 મીટરના 1/4 ભાગ. એટલે જોવા જાય તો 100 ને 4 વડે ભાગો કેટલા થાય? 25. એટલે કે 25 મીટર જેટલું અંતર દોડી લીધું. કોને? નિહારિકાએ. આ બધા બિંદુ છે કે કાઢીએ. ચાલો માની લો કે અહીંયા જ 25 આવી ગયો, બરાબર. હું આવી ગયો અહીંયા 25. તો વિદ્યાર્થીઓ આ બિંદુ છે ને, બિંદુ તેનો XM થયો 2 અને YM 25. કેમ કે અહીંયા 25 છે, અહીંયા આપણે ડેશ 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 એવું પાડી દઈએ એટલે તમને સમજ પડે. ચાલશે? ઓકે વિદ્યાર્થીઓ, તો આ જે બિંદુ તમને દેખાય છે તેનો XM 2, કેમ કે બીજી લાઇનમાં છે અને એને 25 મીટર જેટલું અંતર કાપ્યું એટલે YM 25. કોને નહીં સમજ પડી એમાં? આ બિંદુમાં કોઈને નહીં સમજ પડે એવું છે? ચોથા ભાગમાં એટલે સમજ પડે. 100નો ચોથો, 100 ભાગ્યા 4 એટલે 25 મીટર જેટલું અંતર કાપ્યું ચોથા ભાગનું. 100ના 4 ભાગ એટલે 25 25 25 25 થાય ને એવું. એના પછી આગળ કીધું કે ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. દોડતી દોડતી ગઈ, 25 મીટર સુધી દોડી રહી અને પછી લીલો ધ્વજ ફરકાવી દીધો. અહીંયા શું ફરકાવે છે? આ બિંદુએ લીલો ધ્વજ, લીલા કલરનો એક ધ્વજ છે, ગઈને ફરકાવી દીધો. ચલો વિદ્યાર્થીઓ, પછી પ્રીત 8મી હરોળમાં દોડે છે. પ્રીત 8મી હરોળ દેખાય? 8મી લાઈન વિદ્યાર્થીઓ, 8મી હરોળમાં દોડતો છે એક છોકરો પ્રીત કરીને. હવે એ કેટલું દોડ્યો? તેને એડીનું 1/5 ભાગ અંતર કાપ્યું. એડી કેટલું છે? 100. તેનું કેટલું? 1/5 ભાગ. એટલે 100ને 5 વડે ભાગી નાખો એટલે પેલા પ્રીત્યાએ 20 મીટરનું અંતર કાપ્યું, બરાબર વિદ્યાર્થીઓ. પ્રીતે 20 મીટરનું અંતર કાપ્યું. તો માની લો કે આ બિંદુ છે 20. ચાલશે? ને 8મી લાઇનમાં દોડે છે. 8મી લાઇન એટલે આ જે બિંદુ છે તે બિંદુ પર પ્રીત આવીને ઊભો રહ્યો, તો તે બિંદુ 8મી લાઇન અને આ 20 મીટરનું અંતર. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા કોણ છે? આપણે નિહારિકા, ને અહીંયા છે પ્રીત. આ બેની પોઝિશન નક્કી થઈ ગઈ. એને હું કર્યું ત્યાં ગઈને? અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. લીધો લાલ ધ્વજ અને ફરકાવી દીધો, બરાબર વિદ્યાર્થીઓ. પછી આગળ કીધું કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? વિદ્યાર્થીઓ રકમ કેટલી ખતરનાક, આટલી મોટી રકમ બતાવી. આટલી મોટી રકમ ને કરવાનું કંઈ નથી, આ બે વચ્ચેનું અંતર શોધવા કીધું. આ બે ધ્વજ વચ્ચેનું અંતર કેટલું? એ સવાલ પહેલો સવાલ છે. અને બીજો સવાલ, જો રશ્મિએ, હવે ત્રીજી છોકરી આવી રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના, વિદ્યાર્થીઓ જો હું કીધું ખબર, આ બંને ધ્વજને જોડતો રેખાખંડ, બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? એટલે અહીંયા મેઇન કામ તો રશ્મિનું છે. રશ્મિએ વાદળી ધ્વજ ફરકાવવાનો છે. રશ્મિને કહી દીધું કે પેલા બે જ્યાં ઉભેલા છે ત્યાં એક લીટી પર, અને તે લીટીના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવ. મધ્ય બિંદુ પર વિદ્યાર્થીઓ એટલે એક્ઝેક્ટ વચ્ચે, એટલે અહીંયા આવવાનું છે. કોને? રશ્મિએ. અને વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો વિદ્યાર્થીઓ શોર્ટકટમાં એ લોકો શું પૂછે છે ખબર? કે એ ધ્વજને ક્યાં ફરકાવશે રશ્મિ? આ વાદળી ધ્વજને આખા મેદાનમાં ક્યાં ફરકાવશે?
તો આ બિંદુના યામ શોધવાના છે શું શોધવાના આ બિંદુના યામ બરાબર એમ જોવા જાય તો કેવું લાગતું આ પાંચરો કે ચોકરો ખબર નહીં કયો પાંચ એટલે પાંચમી લાઇનમાં રશ્મિ દોરશે ને વીસ ને પચીસ ને એક્ઝેક્ટ વચ્ચે 22.5 એટલે 22.5 મીટર સુધી દોરશે એટલે આવો એનો જવાબ આવશે કે રશ્મિએ પાંચમી લાઇનમાં 22.5 મીટર જેટલા અંતરે વાદળી ધ્વજ ફરકાવ્યો છે આ છે જવાબ બરાબર વિદ્યાર્થીઓ હવે આપણે પણ એની ગણતરી આપણે ગણતરી બતાવવાની છે સ્ટાર્ટ કરી દઈએ ચલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ તૈયાર બધા વિદ્યાર્થીઓ બરાબર સમજે થોડુંક આપણે આ બિંદુ કેવી રીતે આવ્યા એ બધી વાતચીત કરવી પડશે બરાબર ડાયરેક્ટ નહીં ચાલુ કરી દેતા ચાલો આને એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ અને આને આપણે મધ્ય બિંદુ છે તો એમ નામ સારું લાગે એને સાચી વાત ને ચાલો વિદ્યાર્થીઓ તો આપણે પહેલાં લખીએ નિહારિકા માટે તો એડી પર કેટલા કુંડા છે એડી પર 100 ફૂલના કુંડા છે દરેક કુંડા વચ્ચે દરેક કુંડા વચ્ચેનું અંતર કેટલું દરેક કુંડા વચ્ચે 1 મીટર અંતર છે ખબર પડે છે વિદ્યાર્થીઓ તો આખું એડી કેટલું થાય 100 ફૂલના કુંડા 1-1 મીટર જેટલા અંતરે બધા કુંડા મૂકેલા છે એટલે 1 × 100 = 100 મીટર આખું એડી થશે 100 મીટર ચાલો હવે નિહારિકા નિહારિકા કેટલું અંતર કાપે છે નિહારિકા એડીનું 1/4 ભાગનું અંતર કાપે છે આવું જ છે ને રકમ જોતા રહેજો માટે નિહારિકાએ કાપેલું અંતર નિહારિકાએ કાપેલું અંતર વિદ્યાર્થીઓ એડીનો 1/4 ભાગ એટલે એડી ગુણ્યા 1/4 એડી કેટલું છે 100 × 1/4 ભાગ ચલાવો 25 મીટર આ છે નિહારિકાએ કાપેલું અંતર હવે કોનો વારો પ્રીત ચલો પ્રીતે પ્રીત એ એબીનું કેટલા ભાગનું અંતર કાપે છે 1/5 ભાગનું અંતર કાપે છે એટલે કે પ્રીતે કેટલું અંતર કાપ્યું ચોખ્ખી ભાષામાં એ લોકો નથી કહેતા તો આપણે કંઈ નહીં આપણે અર્થ સમજીએ પ્રીતે કાપેલું અંતર તો 1/5 ભાગ કોના એડીના કોના વિદ્યાર્થીઓ એડીના અને એડી ગુણ્યા 1/5 એડી કેટલું છે 100 × 1/5 ભાગ ચલાવો 20 મીટર આ અંતર કોને કાપ્યું પ્રીતે નિહારિકા કઈ લાઇનમાં છે બીજી લાઇનમાં ને પ્રીત 8મી નિહારિકા બીજી હરોળમાં અને પ્રીત 8મી હરોળમાં છે હરોળ બરાબર ને ચાલો વિદ્યાર્થીઓ માટે નિહારિકાનું સ્થાન કોનું સ્થાન નિહારિકાનું સ્થાન જે દર્શાવે છે બિંદુએ તો નિહારિકા બીજી હરોળમાં એટલે 2 અને કેટલું અંતર કાપે છે 25 જે આકૃતિ પરથી તમને ખ્યાલ આવી ગયો ચલો પ્રીતનું સ્થાન તો બી ઓફ શું થશે અહીંયા લખી દઈએ આપણે 8,20 રકમમાં પૂછેલો છે કે આ બંને જે ધ્વજ ફરકાવ્યો આને કયો કલર લીલો ને આને લાલ લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું શું શોધવાનું છે અંતર એટલે કે એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે ચલો સ્ટાર્ટ કરીએ હવે એ બી સ્ક્વેર અંતર સૂત્ર ભૂલી નથી ગયા ને 2 - 8 આખાનો સ્ક્વેર વત્તા 2 - 8 નો વર્ગ 25 - 20 +5 25 સરવાળો વિદ્યાર્થીઓ એ બી સ્ક્વેર બરાબર 61 તો સ્ક્વેર કાર્ય તો સામે શું લાગે એટલે કે એ બી બરાબર વર્ગમૂળમાં 61 અંતરનો એકમ કયો ચાલી રહ્યો છે એટલે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 મીટર છે માટે લાલ અને લીલો લીલો અને લાલ એવું રાખે લીલો અને લાલ
ध्वज वच्चेनु अंतर केटलू आव्यु? हाँ तमने कदाच मन में सवाल थतो हशे सर 61 नु वर्गमूल नहीं करवानु नहीं निकले एटले नहीं करवानु एम ज रहेवा देवानु नहीं निकले ने 61 तो अविभाज्य अवयव ज नहीं पड़े बराबर छे हवे एना पछीनो सवाल ए लोकोए पूछ्यो छे के पेली रश्मि क्या है रश्मि है ए बी ना हाँ रस्ता में है परंतु क्या रस्ते जटी है तो रश्मि है ते रेखाखंड ए बी ना मध्य बिंदु पर आवीने क्यों ध्वज कारा रंग वादरी रंगनो वादरी रंगनो ध्वज फड़कावे छे कौन रश्मि એટલે રશ્મિ એ એ બી ના મધ્ય બિંદુ પર આવે છે ક્યાં આવે છે રશ્મિ એ બી ના મધ્ય બિંદુ પર હવે રશ્મિ એ એ બી ના મધ્ય બિંદુ પર કયો ધ્વજ ફરકાવે છે વાદળી રંગનો ધ્વજ ફરકાવે છે તો ચાલો વિદ્યાર્થીઓ મધ્ય બિંદુ શોધી નાખ્યા માટે એ બી નું મધ્ય બિંદુ જે તમને શોધતા આવડે જ છે मध्य बिंदु ने अपने अत्यार एम नाम आपेलू है एम पछी काउंस में सरवारो भाग्या बे एक्स एम नो सरवारो बे वत्ता आठ छेद में बे कोमा 25 वत्ता 20 छेद में बे पड़े छे समझ सादुरूप बे वत्ता आठ एटले 10 छेद में बे 25 ने 20 एटले 45 ना छेद में बे भाग चलावो बे पचाम 10 अने विद्यार्थी पीस 45 ના છેદમાં 2 ને એમ જ રહેવા દે તો ચાલે પણ તો આપણે અહીંયા પોઈન્ટમાં ફેરવીશું કેમ કે ટેક્સ્ટબુકની પાછળનો આન્સર પોઈન્ટમાં છે એટલા માટે ની ફેરવો તો બી ચાલે હો ટેન્શન નહીં લેતા તો 45 ના છેદમાં 2 એટલે 22.5 એટલે કે રશ્મિ આ બિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે તો આ બિંદુનું એક્ઝેક્ટ આપણે શાબ્દિક ભાષામાં સ્થાન લખવાનું છે કે લંબચોરસ મેદાન એબીસીડીમાં આ બિંદુ ક્યાં તો કે ભાઈ પાંચમી હરોળમાં કેટલા અંતરે 22.5 મીટર જેટલા અંતરે એટલે આપણે લખીશું કે માટે રશ્મિ એ પાંચમી હરોળમાં કેટલા અંતરે 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવે છે સમજ પડી દાખલામાં તમને આવડી ગયો સહેલો જ છે વિદ્યાર્થીઓ નોર્મલી આ ટાઈપનો દાખલો પરીક્ષામાં નહીં પૂછાય કેમ કે બોર્ડની પરીક્ષામાં આટલી મોટી રકમવાળા દાખલા સામાન્ય રીતે નથી પૂછાય બહુ મોટી રકમ ને પ્લસ આકૃતિ એટલે નહીં પૂછાય આવું મારું અનુમાન કહે છે છતાં પણ આપણે તો શીખી લેવાનું કદાચ પૂછાઈ ગયો તો કામ લાગે અને હેલ્લો જ હતો બરાબર ને પણ રકમ બહુ મોટી એટલે રકમ જોઈને જ એમ થઈ જાય એટલે આ કેવો દાખલો આવ્યો પણ એવું નહીં વિચારવાનું બરાબર તો લખી નાખવાને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણે બે દાખલા જોવાના છીએ પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 છેલ્લા બે દાખલા તૈયાર બધા તો ચાલો પ્રશ્ન 4 ની રકમને સમજીએ બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે ધ્યાન આપજો બધા તો પ્રશ્ન 4 ની રકમમાં તમને કીધું છે કે બિંદુ -1.6 અને બિંદુઓ -3.10 સોરી -1.6 એ બિંદુઓ -3.10 અને 6.-7 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે વિદ્યાર્થીઓ તમને રકમમાં પૂછેલું છે કયો ગુણોત્તર ગુણોત્તર શોધવાનું છે શું શોધવાનું છે ગુણોત્તર વિદ્યાર્થીઓ વિભાજન બિંદુ તમને આપેલું છે રકમમાં શું આપેલું છે કયું બિંદુ વિભાજન કરે છે આ ત્રણમાંથી પહેલું બીજું કે ત્રીજું પહેલું બિંદુ એ વિભાજન કરે છે રકમને સમજો આ બિંદુ એ આ બેને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે કયું બિંદુ આ બિંદુ પહેલું બિંદુ આ પહેલું બિંદુ એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું શું કરે છે વિભાજન આ છે વિભાજન બિંદુ ને આપણું એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ગુણોત્તર એ લોકોએ તમને આપેલો નથી તે આપણે શોધવાનો છે પ્રોસેસમાં સમજ પડી સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો વિદ્યાર્થીઓ ધારો કે એ ઓફ એક્સ વન વાય વન વિદ્યાર્થીઓ મેં તમને હમણાં જ કીધું એક્સ વન વાય વન કોને લેવાનું છે કયા બિંદુને આ બીજા બિંદુને એ ઓફ -3.10 બીજું બિંદુ બી ઓફ એક્સ ટુ વાય ટુ કોને એક્સ ટુ વાય ટુ લેવાનું 6.-7 ને એના પછી વિદ્યાર્થીઓ આ વિભાજન બિંદુ તમને આપેલું છે તે લખી દઈએ વિભાજન બિંદુને આપણે આવો શબ્દ લખીશું એટલે કન્ફ્યુઝ ના થઈએ વિભાજન બિંદુ એટલે પી ઓફ એક્સ વાય બરાબર પી ઓફ શું આપેલું છે શું શોધવા કીધું ગુણોત્તર શોધવા કીધું એટલે એમ એમ વન જેમ એમ ટુ તમારે શોધવાનું છે વિદ્યાર્થીઓ આગળ પણ તમને કીધું છે કે જ્યારે પણ ગુણોત્તર શોધવાનો આવે ત્યારે વિભાજન બિંદુનો કોઈ એક જ યામ વાપરવાનો
વિભાજન બિંદુના કોઈ એક જ યામની મદદ લેવાની કાં તો x યામ અથવા તો y યામ વિદ્યાર્થીઓ હવે તમારી પાસે બંને યામ છે આ વિભાજન બિંદુ દેખાય x યામ ભી છે y યામ ભી છે બંને યામ છે ને તો તમારી ઈચ્છા છે હવે કે તમારે કોની મદદ લેવી છે તમારી ઈચ્છા વિદ્યાર્થીઓ તમને એવી ઈચ્છા થતી હોય કે x યામ તો x યામની મદદ લેવ અને તમને એવી ઈચ્છા થતી હોય કે y યામ તો y યામની મદદ લેવ તો અત્યારે હું મારી ઈચ્છા પૂરી કરું મને ઈચ્છા થતી છે y યામની ચાલશે બરાબર કેમ કે આગળ પણ એક બે દાખલામાં x યામની જ મદદ લીધી તો ચાલો આ વખતે y યામ રાખીએ આન્સર તો આવવાનો જ છે બે રીતે અને એ પણ સેમ આન્સર ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ તો હવે કોનો તો કે ભાઈ p નો કયો યામ વિદ્યાર્થીઓ y યામમાં y વાળું સૂત્ર એટલે m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં વિદ્યાર્થીઓ બિંદુ p નો y યામ p નો y યામ 6 ઓકે m1 y2 y ના 60 m2 y1 છેદમાં m1 વત્તા હવેની પ્રોસેસ તમને યાદ જ છે કે છેદને આ બાજુ ગુણી કરવાનું યાદ છે ને બોલો 6m1 પ્લસ 6m2 બરાબર માઇનસ 8m1 વત્તા 10m2 પડે છે સમજ સ્ટેપમાં m1 વાળા એક સાઈડ m2 વાળા બીજી સાઈડ વિદ્યાર્થીઓ m1 વાળાને જુઓ દેખાય છે કાં તો આને પેલી બાજુ મોકલવું પડે અથવા આને આ બાજુ આને રાખીએ આઠ માઇનસ આઠ સારું પડે વત્તા થઈ જાય સારું પડે ને તો વિદ્યાર્થીઓ છ એમ વન જ્યાં છે ત્યાં જ ઓછા એમ આઠ એમ વન આ બાજુ આવ્યા એટલે વત્તા આઠ એમ વન આ બરાબરનું ચિહ્ન વત્તા છ એમ ટુને અહીંયા મોકલો દસ એમ ટુ જ્યાં છે ત્યાં જ ક્લિયર સ્ટેપ છ વત્તા આઠ ચૌદ એમ વન દસ ઓછા છ બાદબાકી થશે દસ ઓછા છ એટલે ચાર એમ ટુ વિદ્યાર્થીઓ તમારે શોધવાનો છે ગુણોત્તર એટલે એમ વનના છેદમાં એમ ટુ શું શોધવાનું છે એમ વનના છેદમાં તો એમ વન છે આવા દેવ છેદમાં એમ ટુને આના બરાબર કેટલા છે ચાર કોણ જશે છેદમાં ચૌદ ભાગ ચલાવો વિદ્યાર્થીઓ કેટલાય ભાગ ચાલશે બે વડે બે દુ ચાર બે સતામ ચૌદ એટલે એમ વન જેમ એમ ટુ બરાબર કેટલા આવ્યા બીજું કંઈ શોધવાનું છે આપણે આન્સર આવી જાય છે ને બહુ સિમ્પલ વિદ્યાર્થીઓ બે માર્ક્સમાં પૂછાય આવું બેઠા જ માર્ક્સ લેવાના કેમ નહીં આવે બે માર્ક્સ આવે જ ને તો પછી ચાલો વિદ્યાર્થીઓ લાસ્ટ પ્રશ્ન પાંચ હવે આ ટાઈપનો દાખલો આવેલો જ છે સ્વાધ્યાયમાં પરંતુ ફરક શું છે એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ હવે આ રકમમાં છે એક્સ અક્ષ ચાલો આખી રકમને સમજીએ એક્સ અક્ષ બિંદુઓ એ વન માઇનસ ફાઇવ અને બી ઓફ માઇનસ ફોર ફાઇવને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે વિદ્યાર્થીઓ બે બિંદુ આપેલા છે એ અને બી એ બંનેને જોડતો રેખાખંડનું થાય છે વિભાજન કોણ કરે છે વિભાજન એક્સ અક્ષ વિભાજન કરે છે વિદ્યાર્થીઓ એક્સ અક્ષ વિભાજન કરે એનો મતલબ શું એક્સ અક્ષ પરનું બિંદુ વિભાજન કરે છે એક્સ અક્ષ વિભાજન કરે એનો મતલબ એવો કે એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ એ આ રેખાખંડ એબીનું વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધી આપો એ લોકોને તમે કે ભાઈ કયા ગુણોત્તરમાં વિભાજન કરે આ એક્સ અક્ષ અને બીજો સવાલ વિભાજન બિંદુના યામ પણ શોધો તો વિદ્યાર્થીઓ વિભાજન બિંદુ હોય તો ગુણોત્તર શોધાય ને એટલે વિભાજન બિંદુ નથી આપ્યું એટલે ધારી લેવાનું શું કરવાનું વિભાજન બિંદુ કઈ અક્ષ પર છે શું ધારશો એક્સ ઝીરો એક્સ અક્ષ પરનું બિંદુ ધારવાનું આવે તો એક્સ ઝીરો વાય અક્ષ પરનું બિંદુ ઝીરો વાય યાદ રાખજો જો આ નહીં યાદ રહ્યું તો પછી કંઈ મતલબ નહીં રહેશે તો આપણું બિંદુ એક્સ અક્ષ પર છે એટલે આપણે ધારીશું એક્સ કોમા ઝીરો તો શું લખીશું કે ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ કઈ અક્ષ પરનું બિંદુ વિદ્યાર્થીઓ એક્સ અક્ષ પરનું બિંદુ જેને આપણે ધારવાના પી ઓફ એક્સ કોમા ઝીરો એ કયા રેખાખંડનું તો એ રેખાખંડ કયો એ બીનું ગુણોત્તર તો આપ્યો નથી તો રેખાખંડ એ બીનું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં શું કરે છે ગુણોત્તરમાં વિભાજન કરે છે ચલો વિદ્યાર્થીઓ બિંદુને ધારી લેવો એક્સ વન વાય વન વાળું ચાલો ધારો કે એ ઓફ એક્સ વન વાય વન બરાબર એ ઓફ શું આવશે વિદ્યાર્થી એક્સ વન વાય વન આ એ વાળું વન માઇનસ ફાઇવ એક્સ ટુ વાય ટુ બી ઓફ એક્સ ટુ વાય ટુ બરાબર બી ઓફ
माइनस फोर कॉमा फाइव विभाजन बिंदु क्यू है अँ तो विभाजन बिंदु है पी ऑफ एक्स कॉमा जीरो जैसे लिखो जे आप शोधवा गुणोत्तर एम वन जेम एम टू पर आपने शोधवा है तो पहला शोधा गुणोत्तर गुणोत्तर शोधवा माटे विभाजन बिंदु कोई एक याम की मदद लेव का तो एक्स याम अथवा तो वाई याम क्यों याम तमारी पासे छे वाई याम तमारी पासे छे वाई याम की किंमत है जीरो जरे एक्स याम की किंमत एक्स कोई किंमत ना कहवाय समझ पड़े आंकड़ो होवो जोईए तो अहीं जीरो की मदद लेव तो विद्यार्थी आपणे विभाजन बिंदु वाई याम की मदद लेशुं विभाजन बिंदु वाई याम तैयार बधा चलो तो विभाजन बिंदु एटले पी पी नो वाई याम एटले वाई वालू आखू सूत्र सेम आ एम वन वाई टू प्लस ना छेद में विद्यार्थी पी नो वाई याम जो पी नो वाई याम एम वन शोधवानो वाई टू एम टू शोधवानो वाई वन छेद में एम वन प्लस एम टू छेद ने आ बाजू गुणी करो जीरो साथ गुणाय एटले बराबर पांच एम वन वत्ता ओछा पांच एम टू ओछा एम टू ओछा पांच एम टू ने आ बाजू आवा देव ओके एटले वत्ता पांच एम टू बराबर पांच एम वन बने बाजू पांच पांच उड़ा दे पड़से समझ एम टू ने जवा देव छेद में एटले अहीं हो रही एक बराबर एम वन ना छेद में एम टू એટલે કે વિદ્યાર્થીઓ એમ વનના છેદમાં એમ ટુ બરાબર એક એટલે એકના છેદમાં એક કહેવાય એટલે ગુણોત્તર શું આવ્યો વિદ્યાર્થીઓ ગુણોત્તર એક જેમ એક આવ્યો શું આવ્યો ગુણોત્તર એક જેમ એક એટલે જોવા જાય તો એનો મતલબ એવો કે આ વિભાજન બિંદુ એ મધ્ય બિંદુ છે શું છે વિભાજન બિંદુ એ કેમ કે મધ્ય બિંદુમાં તો એક જેમ એક ગુણોત્તર આવે વચ્ચે આવે બરાબર ને એક જેમ એક એટલે આ બાજુથી બી એક ભાગ આ બાજુથી બી એક ભાગ તો વચ્ચે જ કહેવાય ને સમજ પડી પણ એ લોકોએ રકમ જ પહેલેથી કીધું હતું કે મધ્ય બિંદુ છે તો આપણું કામ ફટાફટ થશે પણ કંઈ વાંધો નહીં હવે વિદ્યાર્થીઓ શું શોધવા કીધું છે વિભાજન બિંદુના યામ તો વિદ્યાર્થીઓ વિભાજન બિંદુના યામ મધ્ય બિંદુના સૂત્રથી બી શોધી શકાય અથવા તો વિભાજન બિંદુના જે યામ છે તેમાં વાય યામ તો છે જ ઝીરો એક્સ યામને સૂત્ર મૂકીને શોધી નાખો એક્સ યામને સૂત્ર મૂકીને શોધી કરો અથવા ડાયરેક્ટ મધ્ય બિંદુનો સૂત્ર વાપરા બે રસ્તા તમારી પાસે છે તો આપણે જૂનો રસ્તો જ રાખીએ કોઈને કંઈ તકલીફ નથી ને જૂનો રસ્તો વિભાજન બિંદુનો વાય યામ તો છે જ ઝીરો એક્સ યામ નથી તો આપણે શોધવાનો રહ્યો ખાલી વિભાજન બિંદુનો એક્સ યામ એટલે કે પીનો એક્સ યામ સૂત્ર એક્સ યામનું જ સૂત્ર ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વનની કિંમત એક્સ ટુ એમ ટુની કિંમત એક્સ વન છેદમાં એમ વન વત્તા એમ ટુ માઇનસ ચાર વત્તા એક છેદમાં માઇનસ ચાર વત્તા એક વિદ્યાર્થીઓ વિભાજન બિંદુનો એક્સ યામ આવી ગયો તો આપણે શોધવાનું છે વિભાજન બિંદુ એક્સ કોમા ઝીરો તો વિદ્યાર્થીઓ એક્સની કિંમત સમજ પડી વિદ્યાર્થી સોરી માઇનસ ચાર વત્તા એક એટલે માઇનસ ત્રણ ખ્યાલ આવશે બધાને તો વિભાજન બિંદુ પણ શોધાઈ ગયું ને ગુણોત્તર પણ શોધાઈ ગયું એટલે આ દાખલો પૂરો થાય છે કોઈને કંઈ તકલીફ હોય તો પૂછી લેજો નહીં ને તો લખી નાખવાને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ તો આજના વિડીયોમાં આપણા દાખલા આટલે સુધી કમ્પ્લીટ થાય છે એટલે કે આપણે પ્રશ્ન પાંચ સુધીના દાખલા એટલે કે એકથી પાંચ દાખલા કમ્પ્લીટ કર્યા છે હવે આ સ્વાધ્યાયમાં ચાર દાખલા બાકી છે છ સાત આઠ નવ ને દસ એટલે પાંચ દાખલા બાકી છે બરાબર ને ના છઠ્ઠો તો થઈ ગયો એટલે કે સાત આઠ નવ ને દસ ચાર દાખલા બાકી છે તો આ ચાર દાખલા નેક્સ્ટ વિડીયોમાં આવશે અને નેક્સ્ટ વિડીયોમાં આ ચેપ્ટર પૂરું થશે પરંતુ વિદ્યાર્થીઓ આ ચેપ્ટર પછી પણ એક સ્વાધ્યાય છે તે તમારા 2021ના સિલેબસમાં કટ કરેલું છે એટલે આપણે એ સ્વાધ્યાય જોવાના નથી આજે મેં તમને જેટલા પણ દાખલા કરાવ્યા તેના જેવા બીજા થોડાક દાખલાની તમને પ્રેક્ટિસ થાય તેટલા માટે એક પીડીએફ તમને મોકલું છું જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાશે તો વિદ્યાર્થીઓ હવે હું રજા લઉં છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ